સૌ પ્રથમવાર વુમન એસોસિએશન સંસ્થા આણંદ દ્વારા પ્રમુખ હંસાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જયશ્રી ભટ્ટ તરફથી વિનામૂલ્યે નવરાત્રિ ગરબાના અવનવા સ્ટેપ તેમજ ઝુંબાનું આયોજન આજરોજથી શુભારંભ પ્રસંગે ઉદ્ઘાટક મુખ્ય અતિથિ માનવાધિકાર એવં મહિલા બાળ સંગઠનના નેશનલ વર્કિંગ કમિટી મેમ્બર અને નમસ્કાર ગુજરાત દૈનિકના પ્રતિનિધિ નિમિષાબેન જાની, ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ અને આણંદ ભાજપ મહિલા અગ્રગણ્ય કાર્યકર કોકિલાબેન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોનું સન્માન કરાયું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોરિયોગ્રાફર પંકજભાઈ ઝાલા, કાજલબેન ઝાલાએ, બહેનોએ દીકરીઓને ગરબા અને ઝુંબા જી. આપનું નામ અને આજે શું કાર્યક્રમમાં આપે મહેમાન ગતિ કરી હતી તે વિશે જણાવશો. મારું નામ કોકિલાબેન જગદીશભાઈ પટેલ, ભાજપ અગ્રણી કાર્યકર. આજરોજ વુમન એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન ભટ્ટ અને અંજુબેન તરફથી ઝુમા ઝુમા અને ગરબાની પ્રેક્ટિસના જે કાર્યક્રમો 10 દિવસ માટે રાખવામાં આવ્યા છે તેમાં અમને આમંત્રિત કર્યા. એમાં અમે ઉપસ્થિત રહ્યા. અમને ખૂબ જ મજા આવી અને આવા જ આવા વર્ષો વર્ષ આવા સુંદર કાર્યો કરતા રહે એવી એમને શુભકામનાઓ. આણંદમાં આ પ્રયોગ પ્રથમવાર હશે આવો કાર્યક્રમ? હા, આ વિમોન એસોસિએશન તરફથી ફર્સ્ટ ટાઈમ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોઈ પણ મહિલા મંડળે આવો કાર્યક્રમ રાખેલો નથી. એ અમે જોયો, માણ્યો, અનુભવ્યો અને ખૂબ મજા આવી. અને આવા નવા કાર્યક્રમો જયશ્રીબેન કરતા રહો એવી અમારી અંતઃકરણની આપને શુભેચ્છાઓ. આપનું નામ અને આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો. વુમેન એસોસિએશન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયશ્રી ભટ્ટ બોલી રહી છું. આજનો જે આપણે કાર્યક્રમ છે જે મેં રાખ્યો છે સૌ પ્રથમવાર કે વિનામૂલ્યે નવરાત્રી ગરબાના અવનવા સ્ટેપ અને ઝુંબા શીખવાડવાનું, તો તેમાં મને હું જો કહું તો પાવર ફિટનેસ
ના તુષારભાઈનો મને ખૂબ જ સહયોગ મળ્યો છે અને તેમણે પોતાની જગ્યા આપી મને. અને બીજા નંબરે આવે છે કે આપણા કોરિયોગ્રાફર પંકજભાઈ ઝાલા અને કાજલબેન ઝાલા, જેમણે મને સાથ સહકાર આપી અને કોરિયોગ્રાફી કરવાની રજા આપી. આજના તમારા ઓપનિંગમાં કોણ કોણ હાજર રહ્યા હતા? આજના ઓપનિંગમાં મુખ્ય અતિથિમાં નિમિષાબેન જાની અને કલ્પેશભાઈ પટેલ હાજર હતા. અને જે છેલ્લે આ કાર્યક્રમ જે આપણો એક વીકનો પૂર્ણ થશે પછી જે ગરબા હરીફાઈનું આયોજન કરવાનું છે તેનું સજેશન મને નિમિષાબેન જાનીએ કરેલું, તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અને તેઓએ તેઓએ ગરબા હરીફાઈનું આયોજન તો કર્યું પણ સાથે ને સાથે મને ઇનામના દાતા પણ મેળવી આપ્યા, જે એમની ઉદારતા સાથે કોકિલાબેન પટેલ ભાજપના અને અલકાબેન શાહ અને કમળાબેન પટેલ અને નિમિષાબેન જાનીએ મને ખૂબ જ સહયોગ આપ્યો. જી, આપનું નામ અને આજની આપણે વુમન એસોસિએશન સંસ્થામાં આપનો હોદ્દો અને આજે શું કાર્યક્રમ હતો તે વિશે માહિતી આપશો. હું વુમન એસોસિએશન સંસ્થામાં એઝ અ મંત્રી કામ કરી રહી છું અને વુમન એસોસિએશન સંસ્થા તરફથી આજે અહીં આગળ પાવર ફિટનેસમાં ગરબાની રમઝટ અને ઝુંબાના કાર્યક્રમનું આયોજન થયેલું છે. આ ક્યારથી ચાલુ થયું અને કેટલા દિવસ ચાલવાનું છે અને આજના કાર્યક્રમમાં કોણ કોણ હાજર હતા? ઝુંબા કાર્યક્રમ 29/8/2022 શરૂ થશે, સોમવારથી શરૂ થઈ અને મંગળવારના રોજ એ પૂરું થશે. અને આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર કલ્પેશભાઈ, નિમિષાબેન જાની, અલકાબેન, કમળાબેન અને કોકિલાબેન હાજર રહ્યા હતા અને કોરિયોગ્રાફર તરીકે કાજલ ઝાલા અને પંકજ ઝાલા હાજર રહ્યા હતા. અને આપણી સંસ્થાના કોણ કોણ અંદર સાથે જોડાયેલા? અમારી સંસ્થામાં કારોબારી મીનાબેન દલવાડી, ખજાનચી રત્નાબેન શાહ, સહ ખજાનચી હંસાબેન ધ્રુવ, બધાએ અમને સાથ સહકાર સાંપડ્યો છે.